પ્રાકૃતિક રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જિલ્લાના ખેડૂતોને દેશી ગાય આધારિત ખેતી વ્યાપક પ્રમાણમાં અપનાવીને પ્રકૃતિ પર્યાવરણ અને જમીન સંરક્ષણમાં યોગદાન આપવા ખાસ અનુરોધ કર્યો છે તેમણે જણાવ્યું કે પર્યાવરણની સમતુલા ખોરવવામાં અને જમીનને સત્વહીન બનાવવામાં સૌથી મોટી ભૂમિકા રાસાયણિક ખાતર અને જંતુનાશકનો બેખામ બેફામ વપરાશથી થતી રાસાયણિક ખેતીનું છે આ ભૂલને સુધારવાનો અસરકારક એકમાત્ર ઉપાય પ્રાકૃતિક ખેતી છે તેવી લાગણી તેમણે વ્યક્ત કરી હતી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આજે નબદા જિલ્લાના નાદોદ તાલુકાના પોઈચા ગામે નીલકંઠધામ સ્વામિનારાયણ મંદિર પરિસર ખાતે નમદા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા યોજાયેલા પ્રાકૃતિક કૃષિ પ્રકૃતિના સરણે પરિસંવાદને પ્રાગટ્ય દ્વારા ખુલ્લો મુકાયા બાદ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તાલીમ શિબિરમાં જિલ્લાના ખેડૂતોને ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભારતને આત્મનિર્ભર બનાવવાના કરેલા સંકલ્પને સાકાર કરવાની દિશામાં દેશના ખેડૂતોની આવક બમણી કરવા માટે પ્રાકૃતિક ખેતી અપનાવવાની જરૂરિયાત પર ભાર મૂકતા ઉમેર્યું હતું કે કોરોના કાળની બાદ કરતાં છેલ્લા ત્રણેક વર્ષથી પ્રાકૃતિક ખેતીનું અભિયાન ખૂબ જ ગતિથી આગળ વધી રહ્યું છે કોરોના કાળ બાદ આ મિશનને ગુજરાતમાં ડબલ ગતિથી પ્રારંભ થઈ ચૂક્યો છે અને ગુજરાતના તમામ જિલ્લાઓમાં તેઓ પ્રવાસ કરીને ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનું માર્ગદર્શન આપી રહ્યા છે તેમણે જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપ્યું છે અને પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તેવા સકારાત્મક પગલાં રાજ્ય સરકાર લઈ રહી છે નર્મદા જિલ્લાના અંદાજે અગિયાર હજાર જેટલા ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીનું માર્ગદર્શન લઈને આશરે ત્રણ હજાર ત્રણસો એકર જેટલી જમીનમાં પ્રાકૃતિક ખેતી થઈ રહ્યો હોવાનું જાણી તેમણે આનંદ સાથે અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી અભિયાનમાં જોડાઈને મા નર્મદાના સાનિધ્યમાં નર્મદા જિલ્લો ખૂબ જ ઝડપથી પ્રાકૃતિક ખેતી આધારિત જિલ્લો બને તેવી અપેક્ષા પણ વ્યક્ત કરી હતી પ્રાકૃતિક કૃષિ કૃષિ ક્ષેત્રે ખેડૂતોને પ્રોત્સાહિત કરવાની દિશામાં નર્મદા જિલ્લાના વહીવટીતંત્રના પ્રયાસોને બિરદાવી ટીમને નર્મદાને રાજ્યપાલે અભિનંદન પાઠવ્યા હતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વધુમાં જણાવ્યું હતું કે તારીખ નવમી સપ્ટેમ્બરે ગુજરાતના પ્રત્યેક જિલ્લામાંથી એસપીએનએફના સ્વયંસેવકો કૃષિ સાથે સંકળાયેલા આત્માના અધિકારીઓ વિગેરે સહિત કુલ છત્રીસ લોકોનું જૂથ તેમના કુરુક્ષેત્રના ગુરુકુળની મુલાકાત લઈ હરિયાણામાં પ્રાકૃતિક ખેતી થઈ રહેલા ઉત્પાદનનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરવાના છે ત્યારબાદ પંદરમી સપ્ટેમ્બરે ગુજરાત મુખ્યમંત્રી કૃષિમંત્રી મંત્રી મુખ્ય સચિવ વિગેરેને જૂથ પણ તેમના કુરુક્ષેત્રના ગુરુકુળનો નિરીક્ષણ પ્રવાસ કરનાર છે તેવી જ રીતે કેન્દ્રીય કૃષિ મંત્રી કેન્દ્રીય કૃષિ સચિવ આઈસીએ આરડીજી વગેરે પણ આ બાબતે નિરીક્ષણ મુલાકાતે જનાર હોવાનું પણ રાજ્યપાલે ઉમેર્યું હતું દેશી ગાયના એક ગામમાં સાણમાં ત્રણસો કરોડ જેટલા સૂક્ષ્મ જીવાણુ હોય છે ગાયનું ગૌમૂત્ર ખનીજોનો ભંડાર છે દેશી ગાયના સાણ ગૌમૂત્ર દારનું બેસન ગોર પાણી અને માટીના મિશ્રણથી બનતા જીવામૃત અને જીવામૃત કલ્ચર તરીકે કાર્ય કરે છે આ પ્રાકૃતિક ખાતરથી જમીન ફળદ્રુપ બને છે જળ જમીન અને પર્યાવરણની રક્ષા થાય છે પ્રાકૃતિક કૃષિથી દેશી ગાયનું જતન સંવર્ધન થાય છે આ પદ્ધતિમાં કૃષિ ખર્ચ નહિવત આવે છે અને ઉત્પાદન પૂરતું મળતું હોવાથી ખેડૂતો માટે આ પદ્ધતિ અત્યંત લાભદાયી છે આ પ્રસંગે રાજ્યપાલના હસ્તે જિલ્લાના પંચોતેર જેટલા પ્રગતિશીલ ખેડૂતોની સાફલ્યગાથા પુસ્તિકાનું વિમોચન કરાયું હતું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આ પ્રસંગે પ્રાકૃતિક કૃષિ પેદાશોના સ્ટોલની મુલાકાત લઈને પ્રદર્શિત કરાયેલ વિવિધ કૃષિ પેદાશોનું નિરીક્ષણ કર્યું હતું રાજ્યપાલે નીલકંડધામ પોઈચા સ્વામિનારાયણ મંદિરના પરમપૂજ્ય કોઠારી કૈવલ્ય સ્વરૂપદાસજી સ્વામીના પ્રાકૃતિક કૃષિના વ્યાપની દિશાના પ્રયાસોની પણ સરાહના કરી હતી દીપક જગતાપ જડેશ ટીવી રાજપીપરા